विद्यार्थी मित्रों एसपी અને સીસી એમાં આપણે સેક્રેટરી નો અર્થ અને પ્રકાર એટલે કે ચેપ્ટર 1 વિભાગ 2 એના અર્થ અને વ્યાખ્યા વિશે ચર્ચા કરી. બીજી મહત્વની બાબત એ છે કે સેક્રેટરી કોને કહેવાય, આ સેક્રેટરી શું કામ કરશે, સેક્રેટરી ના કેટલા કેટલા પ્રકારો છે એ વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો જ્યાંથી વાણિજ્યિક પ્રવૃત્તિનો વ્યાપ વધતો ગયો છે ત્યારથી સેક્રેટરી એક અનિવાર્ય જરૂરિયાત થઈ ગઈ છે એવું કહીએ તો એમાં કઈ અતિશયોક્તિ નથી. સેક્રેટરીના પ્રકારોમાં પહેલું છે ખાનગી સેક્રેટરી. ખાનગી સેક્રેટરીને પર્સનલ આસિસ્ટન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમુક ઉદ્યોગપતિઓ, રોકાણકારો, અભિનેતાઓ વગેરે આવા સેક્રેટરીઓને નિયમતા હોય છે જે પોતાના કાર્યને સરળ બનાવી શકે. એ પર્સનલ આસિસ્ટન્ટ કે ખાનગી સેક્રેટરી તરીકે એને ઓળખવામાં આવે છે. આવા સેક્રેટરીનું કાર્ય શું હોય છે તો એના માલિકપતિ એ કાર્ય કરે છે. એના માલિકપતિ ટેલિફોન ઉપાડે છે, પત્ર વ્યવહાર કરે છે અને એની મીટિંગો અથવા તો જે કંઈ પણ જરૂરી વાટાઘાટો હોય એ પોતાના માલિકપતિ કરે છે અને પોતે જે સમયપત્રક નક્કી કરેલું છે એ એના માલિકને યાદ અપાવે છે. તો આવી રીતે ખાનગી સેક્રેટરી છે એ મોટા મોટા અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ અને એવા એની સાથે સંકળાયેલા અનેક વ્યક્તિઓ છે એ ખાનગી સેક્રેટરીઓને નિયમતા હોય છે. બીજું છે રાજકીય સેક્રેટરી. પશ્ચિમના દેશો એવા છે કે જ્યાં રાષ્ટ્રપ્રમુખની નિમણૂક લોકો દ્વારા ચૂંટાઈ અને કરવામાં આવે છે. તો આવી રીતે જે રાષ્ટ્રપ્રમુખ છે એ પોતાના વિવિધ ખાતાઓના દેખરેખ માટે જે વ્યક્તિની નિમણૂક કરે છે જેને વિભાગીય અધિકારી અથવા તો ખાતાકીય અધિકારી તરીકે ઓળખવામાં આવે છે એ રાજકીય સેક્રેટરી તરીકે ઓળખાય છે. પશ્ચિમના દેશોમાં આવી રીતે વિભાગીય અધિકારીઓની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ત્રીજું કંપની સેક્રેટરી જેને સીએસ તરીકે ઓળખવામાં આવે છે. કંપની સેક્રેટરી એ કંપની માટે એક મહત્વનો વ્યક્તિ છે અને 2013ના નવા કંપની દ્વારા અનુસાર જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તેના માટે કંપની સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત બની ગઈ છે. તો કંપની સેક્રેટરી આમ તો કંપનીનો કર્મચારી છે કે જેની નિમણૂક સંચાલકીય મંડળ દ્વારા કરવામાં આવે છે. એની પોતાની કાંઈ સત્તાઓ હોતી નથી પણ સંચાલક મંડળ એ જે નીતિ નિર્ણયો નક્કી કરેલા છે એ નિર્ણયો અનુસાર એના માર્ગદર્શન હેઠળ કંપની સેક્રેટરી કાર્ય કરે છે. તો કંપની સેક્રેટરીમાં 2 પ્રકારો છે, સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. તો પહેલું આપણું છે સામાન્ય સેક્રેટરી. સામાન્ય સેક્રેટરીમાં આપણે જોઈએ તો સામાન્ય સેક્રેટરી છે એ કંપનીના મહત્વના કાર્યો કરે છે, દસ્તાવેજો અને કરારો કરે છે, એ ઉપરાંત શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડવાનું કાર્ય કરે છે, વેચણીનું કાર્ય કરે છે, શેર અને ડિબેન્ચર હોલ્ડરની સભાઓનું આયોજન કરે છે, અન્ય સભાઓના આયોજન કરે છે, એ સભાઓના આયોજન અંગે નોટિસ આપવાનું કાર્ય કરે છે અને સભા નોંધ, એજન્ડા, પ્રોક્સી વગેરેની ગોઠવણી, તો આવા બધા કાર્યો છે એ સામાન્ય સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે અને વર્ષના અંતે ડિવિડન્ડની વહેંચણી કરે. તો સામાન્ય સેક્રેટરીનું કાર્ય શેરહોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર સાથે સંકળાયેલું મોટા પ્રમાણે જોવા મળે છે. બીજું છે વહીવટી સેક્રેટરી. વહીવટી સેક્રેટરી છે એ કંપની અને સંચાલક મંડળ વચ્ચે એક કડી સમાન સાબિત થયેલો છે. વહીવટી સેક્રેટરી છે એ કર્મચારીઓની ભરતી અને એના નિમણૂકનું કાર્ય કરે છે. એ ઉપરાંત વહીવટી બાબતો અંગે જરૂરી કરારો અને વાટાઘાટો કરે છે. એ સિવાય કંપનીના હિસાબોની દેખરેખ રાખે છે, વહીવટી બાબતોની દેખરેખ રાખે છે, ખાતાઓની સંભાળ રાખે છે, વિવિધ ખાતાઓ પર દેખરેખ રાખે છે અને એ ઉપરાંત સંચાલક મંડળને જરૂર જણાય તો સલાહ અને માર્ગદર્શન આપવાનું કાર્ય પણ વહીવટી સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. તો આમ સેક્રેટરી એ પ્રામાણિક, નિષ્ઠાવાન અને મહત્વનો કર્મચારી હોવાથી એની નિમણૂક છે એ 2013ના કંપની ધારા મુજબ જો કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તો આવી નિમણૂક ફરજિયાત છે. ચોથું છે રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી. વર્તમાન સમયમાં આ કન્સેપ્ટ છે એ રાજકીય બાબતો સાથે સંકળાયેલો છે કે એક દેશ બીજા દેશમાં પોતાના સેક્રેટરીની નિમણૂક કરે છે જેને એલચી તરીકે ઓળખવામાં આવે છે. એ પોતાના દેશનું પ્રતિનિધિત્વ ત્યાં રજૂ કરે છે અને પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ એ વિદેશમાં સમજાવવાની કોશિશ
જેને રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. પછી છે વિભાગીય સેક્રેટરી. આપણે ત્યાં પ્રજાસત્તાક ભાવે જ્યારે ચૂંટણી થાય છે ત્યારે જે બહુમતીથી પક્ષ રચાય છે એ પક્ષ પોતાના પ્રધાન મંડળની રચના કરે છે અને દરેક વિભાગ દરેક પ્રધાનને સોંપવામાં આવે છે. તો આ પ્રધાન દ્વારા પોતાના ખાતાની દેખરેખ માટે જે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે જેને વિભાગીય અધિકારી અથવા તો ખાતાકીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. આ વિભાગીય અધિકારી અથવા તો સેક્રેટરીમાં મોટાભાગે સનદી અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે જેને IAS ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે જે નીતિ વિષયક નિર્ણયોનો જાણકાર હોય છે. તો આવી રીતે વિભાગીય સેક્રેટરી એટલે IAS ઓફિસરની નિમણૂક થાય છે. એ વ્યક્તિ પોતે કાયદાની દેખરેખ હેઠળ કાયદાના માર્ગદર્શન હેઠળ પોતાનું કાર્ય સંભાળે છે અને જે તે ખાતાને વફાદાર અને નિષ્ઠાવાન રહે છે. પછી ઉછેરો આવે છે મંડળના સેક્રેટરી. તો હાલમાં જે કંઈ પણ સાંસ્કૃતિક સામાજિક અને આર્થિક પરિવર્તનનો વ્યાપ અને વિસ્તાર વધ્યો છે એના કારણે અમુક જુદા જુદા પ્રકારના મંડળોની રચના કરવામાં આવી છે. આવા મંડળો આપણે મુજબ આપેલા છે. પહેલું પહેલું છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની બાબતોને રજૂ કરી શકે એ માટે એ પોતાનામાંથી એક વ્યક્તિની નિમણૂક કરે છે એટલે કે વિદ્યાર્થીઓમાંથી છે એક વિદ્યાર્થીની નિમણૂક કરવામાં આવે છે જે પોતાના પ્રશ્નો અથવા તો પોતાની રજૂઆત છે તે સક્ષમ અધિકારી સમક્ષ શાળાકીય અધિકારી સમક્ષ રજૂ કરી શકે પ્રિન્સિપાલ અથવા સંચાલક મંડળ સમક્ષ રજૂ કરી શકે. એ માટે વિદ્યાર્થીઓ પોતાનામાંથી એક વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક કરે છે જેને GS તરીકે ઓળખવામાં આવે છે જનરલ સેક્રેટરી. બીજું છે ક્લબના સેક્રેટરી. તો સાંસ્કૃતિક બાબતોનો વ્યાપ વધે વિકાસ થાય એવા હેતુથી સાંસ્કૃતિક ઉત્થાન માટે ક્લબની રચના કરવામાં આવે છે અને આ ક્લબની રચના માટે જે સેક્રેટરીની નિમણૂક થાય છે ક્લબના સભ્યો પોતાનામાંથી જે વ્યક્તિની નિમણૂક કરે છે અને ક્લબના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે જેમ કે BCCI સ્પોર્ટ્સ ક્લબ. તો આવા ક્લબ છે એ રમત ગમતના ઉત્થાન માટે કાર્ય કરે છે. પછી છે શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી. અમદાવાદ દિલ્હી જેવી મોટી મોટી સંસ્થાઓ શહેરોમાં બધી ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ કાર્ય કરતી હોય છે. તો આ બધી શૈક્ષણિક સંસ્થાઓ પોતાની રજૂઆત કરી શકે પોતાની વાટાઘાટો રજૂ કરી શકે એ માટે શૈક્ષણિક સંસ્થા દ્વારા એક સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે કે જે શૈક્ષણની પાયાની બાબતોનું જ્ઞાન આપે છે શૈક્ષણિક સંસ્થાઓના ઉત્થાન માટે કાર્ય કરે છે. મજૂર સંઘના સેક્રેટરી. મજૂરોનું અને કર્મચારીઓનું હિત જળવાઈ રહે એ માટે મજૂર સંઘોની સ્થાપના કરવામાં આવે છે અથવા તો મજૂરો પોતાનામાંથી એક સેક્રેટરીની નિમણૂક કરે છે. આપણે અગાઉ જોઈ ગયા કે આઝાદીના સમયગાળા પછી જે કંઈ પણ અમદાવાદના મિલ મજૂરોની જે દશા હતી એને કારણે ગાંધીજી દ્વારા અને અન્ય ક્રાંતિકારીઓ દ્વારા મજૂર સંઘોની સ્થાપના કરવામાં આવી. તો આવી રીતે મજૂરોનું અને કર્મચારીઓનું હિત જળવાઈ રહે એ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે અને એનું યોગ્ય નિરાકરણ લાવી શકે એ માટે મજૂર સંઘો અથવા તો કર્મચારી સંઘો પોતાનામાંથી એક વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમે છે જેને મજૂર સંઘના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. જે વેપારી મંડળના સેક્રેટરી. જુદી જુદી વેપારી સંસ્થાઓ પોતાના હિતની જાળવણી માટે વેપારી મંડળની સ્થાપના કરતી હોય છે અને એમાં જે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે તેને વેપારી મંડળના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ટ્રેડ એસોસિએશનનો સમાવેશ કરવામાં આવે છે. ટ્રેડ એસોસિએશન ઓફ ઇન્ડિયા વેપારી ટ્રેડ તરીકે ઓળખવામાં આવે છે અને ફિક્કી પણ એનું એક ઉદાહરણ છે. જે સહકારી મંડળીના સેક્રેટરી. સહકારી મંડળીઓ પોતાના સભ્યોના ઉત્થાન માટે કાર્ય કરે છે અને પોતાના સભ્યોનું હિત જળવાઈ રહે સામાજિક અને સાંસ્કૃતિક બાબતો આગળ વધે એવા હેતુથી સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવે છે. પોતાની સાથે જોડાયેલા સભ્યોનું ઉત્કર્ષ થઈ શકે એ માટે સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવે છે. તો આમ જુદી જુદી સહકારી મંડળીઓ મળી અને પોતાના સેક્રેટરીઓની સ્થાપના રચના કરે છે તો એ સહકારી મંડળીના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જુદી જુદી વ્યક્તિઓ પોતાની જરૂરિયાત અનુસાર પોતે જે સેક્રેટરીની નિમણૂક કરે છે એના આધારે સેક્રેટરીના એકથી છ પ્રકારો અને અમુક એના બેટા પ્રકારો મળેલા છે. તો આવી રીતે સેક્રેટરીની નિમણૂક કેવી રીતે કરવી અને એનું કાર્ય શું છે તે આપણે વિસ્તારથી ચર્ચા કરી અને તમે સમજ્યા હશો એવી આશા સાથે આ ટોપિક આપણે અહીંયા પૂરો કરે છે અને બહુ મૂળમાં આપણે સેક્રેટરીના પ્રકાર
ટૂંકમાં ચર્ચા કરીશું, લખીશું અને કંઠસ્થ કરીશું, પાકા કરીશું.